લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અંગેની પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું સ્વાગત છે. આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે જાહેરનામું બહાર પાડવાની તારીખ 28/3, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 4/4/2019 સુધી, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 5/4/19, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 8/4/19, મતદાનની તારીખ 23/4/19, મતગણતરીની તારીખ 23/5/19 અને આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 27/5/19 રોજ આ આખી એક્ટિવિટી આપણી પૂર્ણ થશે. અત્યારે ડિસ્ટ્રિક્ટની અંદર જે ટીમ્સ ફોર્મેશન કરવાના હોય છે એની અંદર આચારસંહિતા, કારણ કે ગઈકાલે ઇલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અસ્તિત્વમાં આવી ગયું છે, એટલે આચારસંહિતા માટેની જે ટીમોનું ગઠન કર્યું છે એમાં મોડલ કોડ ઓફ કન્ડક્ટની 16 ટીમો, ફ્લાઇંગ સ્કવોડ 48 ફ્લાઇંગ સ્કવોડ, 48 સ્ટેટિક સર્વેલન્સ ટીમો, 26 વિડીયો સર્વેલન્સ ટીમો, 16 વિડીયો વ્યૂઇંગ ટીમો અને એઈઓ 19, બીએલઓ આપણા 4477 છે અને સેક્ટર ઓફિસર 545 છે. આપના અંદર વિગતવાર ડિટેલ્સ આપેલી છે. હવે કુલ આપના બધાની જાણકારી માટે સુરત જિલ્લાની અંદર 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના ભાગ આવે છે, સુરત, બારડોલ અને નવસારી. એટલે એમાં કયા કયા વિસ્તાર અથવા તો કઈ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી કોનો ભાગ બને છે એના માટે પણ વિગત આપને આપેલી છે. તો હું 24 સુરતના આરઓ તરીકે અત્યારે કહું તો કુલ આપણા 155 ઓલપાડ, 159 સુરત પૂર્વ, 160 સુરત ઉત્તર, 161 વરાછા રોડ, 162 કરંજ, 166 કતારગામ અને 167 સુરત પશ્ચિમ. આમ 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી એ સુરત 24 સુરત લોકસભા મતદાર વિભાગનો ભાગ બને છે અને એમાં કુલ 16,37,000 મતદારો અત્યારે નોંધાયેલા છે. સિમિલરલી અત્યારે જે સતત સુધારણા ચાલે છે એની પણ વિગતવાર ડિટેલ્સ આપને બધાને પ્રોવાઈડ કરેલી છે. એ વિગતવાર ડિટેલ્સમાં કુલ અત્યારે આપણી પાસે 67,000 ફોર્મ્સ ઓફલાઈન અને 6,899 આસપાસ ફોર્મ્સ ઓનલાઈન આપણી પાસે મળેલા છે અને એમને ડ્યુ કોર્સમાં નિકાલ કરવામાં આવશે. ખાસ કરીને આ બધાને મતદાર યાદી બાબતે ઇન્ફોર્મેશન આપું તો મતદાર યાદીમાં જે ફોર્મ સતત સુધારણામાં આપણને મળતા હોય છે એમાં 7, 8, 8 અના ફોર્મ એ જ્યારથી ઇલેક્શનની જાહેરાત થઈ એના પછી નવા ફોર્મ્સ એન્ટરટેઇન કરવામાં આવશે નહીં. એટલે 7, 8, 8 જે ડિલીશનના અને એ ફોર્મ્સ છે સુધારાના એ ફોર્મ્સ હવેથી નવા લેવામાં આવશે નહીં, એ બાબતે આપણે બધાને માહિતગાર કરું છું. ફોર્મ 6 હજુ કન્ટિન્યુ થશે એન્ડ ઇટ વુડ બી ટિલ 10 ડેઝ બિફોર ધ લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી એ ફોર્મ લેવામાં આવશે અને એમનો નિકાલ કરવામાં આવશે. એ જ રીતે સુરત જિલ્લાના કુલ મતદારોની વિગતની વાત કરીએ તો 81,84,000 આસપાસ મતદારો આખા સુરત જિલ્લાના છે, એટલે ઇન્કલુડિંગ બારડોલીનો જે પોર્શન આપણા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો આવે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો ભાગ આવે એની પણ વિગતવાર ડિટેલ્સ એસેમ્બલી દીઠ 16 એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીની આપને બધાને જે પત્રક આપ્યું છે એની અંદર આપેલી છે. આપણા ત્યાં આગળ અત્યારે 4477 મતદાન મથકો છે અને કુલ 1757 મતદાન મથકના સ્થળો છે આખા જિલ્લાના થઈ. આ ડીઈઓ તરીકેની ઇન્ફોર્મેશન છે, જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની. અને જ્યાં આગળ નિયત નંબર કરતાં વધારે મતદારો પોલિંગ સ્ટેશનમાં થાય છે ત્યાં આગળ પૂરક મતદાન મથકોની સંખ્યા અમે લોકોએ પ્રપોઝલ કરી છે. એ પ્રપોઝલ જ્યારે ઇલેક્શન કમિશનમાંથી મંજૂર થઈને આવશે તો વી હેવ પ્રપોઝ 56 ઓક્ઝિલરી પોલિંગ સ્ટેશન્સ કે જેની અંદર એમણે મતદારોને સરળતા રહે એટલે એક પોલિંગ સ્ટેશનના ઓક્ઝિલરી મદદમાં 2 જગ્યાએ પોલિંગ થશે. સો ઓક્ઝિલરી પોલિંગ સ્ટેશન આપણે 56 સજેસ્ટ કર્યા છે. સર્વિસ વોટર્સ અને પર્સન્સ વિથ ડિસેબિલિટીની સંખ્યા પણ આપણે આપેલી છે. ઈવીએમ વીવીપેટની પણ વાત કરીએ તો આપણી પાસે જે ઈવીએમ ને વીવીપેટ છે એ બધાના એફએનસી થઈ ગયા છે અને પૂરેપૂરી આપણી પાસે પૂરતી સંખ્યામાં લગભગ ક્લોઝ ટુ 125 આસપાસ આપણી પાસે એ પર્સન્ટેજ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ઈવીએમ વીવીપેટની ઉપલબ્ધિ છે. મતદાન સ્ટાફની વિગતો પણ કુલ 4477 વત્તા 56 અમે જે પ્રપોઝ કર્યા છે એના પ્રમાણે અત્યારે આયોજન કરીને ચાલીએ છીએ. પછી ઇલેક્શન કમિશનમાંથી જે વધઘટ અથવા તો હશે એ પ્રમાણે કરજો. 1477 આપણા મતદાન મથકો છે અને એની સાથે ઓક્ઝિલરીની અમારી જે પ્રપોઝલ કરી છે એની વિગતો સાથે
અને મતદાન મથકનો જે 110% પ્રમાણે અમારી રિક્વાયરમેન્ટ છે એ પોલિંગ સ્ટાફની વિગતો રજૂ કરેલી છે. વાહનો માટે પણ એના સુરતની અંદર જીપ, કાર, બસ, ટ્રક, નાના વાહનો એ જે કંઈ પણ અરેન્જ કરવાના થાય છે એની જરૂરિયાતોની પણ તૈયારી થઈ ગઈ છે. ગઈકાલે કાયદો અને વ્યવસ્થા બાબતે કમિશનર ઓફ પોલીસ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના સમન્વયમાં પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત મળી રહે એના માટે આયોજન કરી લેવામાં આવ્યું છે. ગઈકાલે ઇલેક્શન કમિશનની વિડીયો પ્રેસ કોન્ફરન્સ પછી ચીફ ઇલેક્ટોરલ ઓફિસર શ્રીએ કલેક્ટર, એસપી અને સીપી ત્રણેયની સંયુક્ત બેઠક વિડીયો કોન્ફરન્સથી લીધી હતી અને એમાં આ બાબતે પણ વિશદ ચર્ચા કાયદો વ્યવસ્થાના અન્વયે થયેલી છે. મીડિયા સેન્ટર જે હવે આપના ઓનગોઈંગ મીડિયા અને પ્રેસ બંને જે છે એનું મોનિટરિંગ કરવાનું શરૂ થશે એ જૂની કલેક્ટર કચેરીમાં આયોજન ભવનમાં આપણે આયોજન કરેલું છે અને એમાં મીડિયા સેન્ટરમાં માહિતી નિયામક શ્રી અને કાર્યરત એમાં રહેશે. આપ બધાને ખાલી આ વખતે ઇલેક્શનમાં જે થોડાક અલગ ઇલેક્શન કમિશનના જે ઇનિશિયેટિવ છે એના વિશે વાત કરું તો સી વિજિલ કરીને એપ્લિકેશન લોન્ચ ઇલેક્શન કમિશને કરી છે કે સી વિજિલ, જેની અંદર કોઈપણ જાગૃત નાગરિક પ્રલોભન બાબતની, મોડલ કોડ ઓફ કન્ડક્ટના વાયોલેશન બાબતની એ બધી ફરિયાદો લાઈવ ફોટો અથવા તો લાઈવ વિડીયો રેકોર્ડ કરી અને અપલોડ કરી શકશે અને એના પર જે આપણે માત્ર લેખિત ફોર્મમાં અથવા તો મૌખિક રીતે ફરિયાદો આવતી હતી એની જગ્યાએ હવે લોકો પાસે આ એક સી વિજિલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પોતાની ફરિયાદો ઇલેક્શન રિલેટેડ મોડલ કોડ ઓફ કન્ડક્ટ એક્સપેન્ડિચર માટે કરવાનો ઓપ્શન રહેશે. તો એ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ એપ્લિકેશન કરી શકાય છે. એ ટૂંક સમયમાં એક્ટિવેટ થશે ઇલેક્શન કમિશન દ્વારા, કારણ કે આ દરેક સમય ચાલુ રહે એ પ્રમાણેની એપ્લિકેશન નથી. જે વિસ્તારમાં જ્યાં આગળ ઇલેક્શન હોય એટલા પૂરતી જ એ એપ્લિકેશન ઓન હોય છે, એટલે ટૂંક સમયમાં આપણા ત્યાં આગળ એ ઉપલબ્ધ થશે. પછી રાજકીય બાબતો, રાજકીય પક્ષો જે છે અને કેન્ડિડેટ્સ છે એમના માટે રેલી અને એના અન્ય મંજૂરીઓ માટે સુવિધા એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. એટલે જેમ જેમ હજુ વેગ પકડશે અને દરેક જગ્યાએ હોય તો વી હેવ આઈડેન્ટિફાઈડ વન સ્ટોપ સર્વિસ માટે, એટલે એક જ જગ્યાએ એ લોકો અપ્લાય કરે તો ત્યાં આગળ અમારી ઓફિસમાંથી, પોલીસમાંથી, આરટીઓમાંથી, કારણ કે વાહનની પરવાનગી, રેલીની પરવાનગી એ બધામાં પોલીસ, આરટીઓ અને લોકલ એડમિનિસ્ટ્રેશન ત્રણેયનો સહયોગ હોય છે. એટલે અરજદારે જુદી જુદી જગ્યાએ ન જવું પડે એના માટે ત્યાં આગળ જ એ ત્રણેય જણા રહેશે અને ત્યાં ટેન્ડર કરશે. એટલે પોલીસવાળા પોલીસનો અભિપ્રાય અને આરટીઓમાંથી એમનો રિલેવન્ટ અભિપ્રાય હોય તો લઈ અને એમને એક જ જગ્યાએ સિંગલ વિન્ડોમાંથી એમને સર્વિસ મળી શકે એના માટેનું આયોજન 16-16 એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સુરતમાં કરવામાં આવ્યું છે. વોટર બાબતની NVSP છે, વોટર સર્વિસ પોર્ટલ પર લોકો પોતાના વોટિંગ માટેની રજૂઆતને કરી શકે છે. CEO.gov.in ઉપરથી આપણે અત્યારે વોટિંગ માટે પણ લઈએ છીએ. બીજો જે નંબર આપના બધાના મારફતે પ્રસારિત કરવાનો ઈચ્છા છે એ 1950 એ આપણા ટોલ ફ્રી નંબર સુરત જિલ્લા માટે, ઇટ ઇઝ યુનિવર્સલ. કોઈ પણ જેમ 100 હોય તો લોકલ પોલીસ સ્ટેશનમાં લાગે એ જ રીતે 1950 છે એ આપ ડાયલ કરશો તો સુરત જિલ્લાના જે ઇલેક્શનનો કંટ્રોલ રૂમ છે DCC ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટ સેન્ટર, એ ડિસ્ટ્રિક્ટ કોન્ટ્રાક્ટ સેન્ટરની અંદર એ કોલ ડાયવર્ટ થશે અને એ કોલમાં આપના ઇલેક્શન રિલેટેડ અને મતદાર યાદી રિલેટેડ જે કંઈ પણ માહિતી, ફરિયાદો, રજૂઆતો એ હોય ત્યાં આગળ હેન્ડલ કરવા માટે ત્યાં કાર્યરત થયેલો છે. કલેક્ટર કચેરીમાં જ અહીં આપણે એને એક્ટિવેટ કરાવેલું છે. બાકી ફોન નંબર ઓફ માઇન, મારો ફોન નંબર 9978406222 અને ડેપ્યુટી, આપણી પાસે બે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ ઇલેક્શન માટે છે, તો CP પટેલ આપ કદાચ જગાઉ ઇલેક્શન પણ એમાં CP અહીં રહેતા અને મિસ્ટર બોરડ એમના પણ કોન્ટેક્ટ નંબર આની અંદર આપેલો છે. ઇલેક્શન આપણે કોઈ પણ ઇસ્યુઝ હોય તો એની અંદર આપણે કરી શકીએ. સિમિલરલી મદદનીશ ચૂંટણી અધિકારીઓ જે કોઈ પણ છે બધાના કોન્ટેક્ટ નંબર પર ઓફિસીસ, એમના નામ, ડેઝિગ્નેશન અને એમના મોબાઈલ નંબર પણ આપણે બધાને આ ઇન્ફોર્મેશનમાં આપવામાં આવે છે. ખાસ કરીને મોડલ કોડ ઓફ કન્ડક્ટ અને એના વાયોલેશન માટે પોલિટિકલ પાર્ટી સાથે પણ અમે લોકો આવતીકાલે એની બેઠક ગોઠવવાના છીએ અને અધિકારીઓ સાથે આજે સાંજે અત્યારે આ મિટિંગ પૂરી થાય એના પછી ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસર જે લોકો છે એમને મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં ટેન્ડર્સનું શું કરવું, ભરતીનું, બઢતીનું, જે કંઈ પણ એની સૂચનાઓ ઇલેક્શન કમિશનની છે એ બાબતે વિશદ એમને સૂચનાઓ આપી દેવામાં આવશે. અને મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવવાની સાથે ગઈકાલથી રાત્રેથી સિટીમાંથી અને રૂરલ વિસ્તારમાંથી જે
હોર્ડિંગ્સ બેનર્સ ને એ બધું રિમૂવ કરવાની જે એક્ટિવિટી છે એ શરૂ કરી દીધી છે. એટલે ટૂંક સમયમાં એને લોજિકલ એન્ડ સુધી લઈ જવામાં આવશે. તો આ મહદ છે જે ઇલેક્શનની પ્રિપેરનેસ છે એ આ પ્રમાણે છે. હવે જેમ જેમ નવે કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આવશે અથવા તો કંઈ આપણે જણાવવાનું થશે તો આપણે બધાને જાણ કરીશું. આપને પ્રેસ મીડિયાને સીધો સ્પર્શે એવો વિષય પેઇડ ન્યૂઝ બાબતનો છે. એટલે પેઇડ ન્યૂઝનું અમે લોકો ક્લોઝ મોનિટરિંગ કરતા હોઈએ છીએ. એટલે એના માટે એમસીએમસીમાંથી દિવસ દરમિયાન કોઈ પેઇડ ન્યૂઝ આવેલા છે ઇધર વિડીયો ફોર્મમાં અથવા તો જે પ્રિન્ટ મીડિયામાં હોય છે તો એના માટે એની સુનાવણી કરવાની અને એને નોટિસ આપવાની ને આખી કાર્યવાહી થતી હોય છે. એટલે બધા પ્રેસ મીડિયાના મિત્રોને વિનંતી છે કે હેલ્ધી ડેમોક્રેસી માટે આપણે પેઇડ ન્યૂઝને એન્ટરટેઇન ન કરીએ અને આપણે એક હેલ્ધી ડેમોક્રેસી તરફ આગળ વધીએ એવું આ બધાને નમ્ર અપીલ છે. એટલે જેથી કરીને એ કોઈ ક્લેશિસ ઉત્પન્ન ન થાય. બીજું કે બધા જુદા જુદા પ્રકારના પ્રેસ સાથે આપ લોકો એસોસિએટેડ છો એટલે કે પ્રિન્ટિંગ પ્રેસમાં જે કંઈ પણ મટીરિયલ પબ્લિશ થાય તો એના માટે કોણે એ મટીરિયલ પબ્લિશ કરાવ્યું છે એ ઇન્સ્ક્રાઇબ કરવાની, જેમ કે ન્યૂઝપેપરમાં આ બધા લખો છો કે આણે મુદ્રિત કર્યું આણે પ્રકાશિત કર્યું, ઇટ ઇઝ અ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ. તો સિમિલરલી જે ફ્લેક્સ બેનર હોર્ડિંગ ને કોઈ પણ પ્રકારના પ્રિન્ટિંગ વ્યવસાય સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોએ પણ જે ઇલેક્શન મટીરિયલ છે કોની સૂચનાથી કોનાથી કેટલી કૃતિ અથવા તો ક્યાં આગળ એમણે પબ્લિશ કર્યું એની વિગતો એમણે એ પ્રિન્ટેડ મટીરિયલ ઉપર ડિસ્પ્લે કરવાની હોય છે. એટલે એ પણ ડિસ્પ્લે કરવામાં આવે જેથી કરીને એનો પ્રોપરલી એકાઉન્ટિંગ થઈ શકે કે આ ખર્ચ પ્રોપરલી બુક જે તે કેન્ડિડેટના એક્સપેન્ડિચરમાં અથવા તો જે તે પાર્ટીના એક્સપેન્ડિચરમાં થયો છે કે કેમ એ બાબતે આપણે નક્કી કરી શકીએ. એના માટે એ માટે પણ પ્રેસના મિત્રો મારફતે પ્રિન્ટિંગ પ્રેસ અને બીજા લોકોને પણ એ બાબતે અવગત કરાવવામાં આવે છે. સો ધીસ ઇઝ વોટ આઈ હેવ ટુ સે. બાકી આપના તરફથી કંઈ સૂચનાઓ હોય તો ફ્લાઇંગ સ્કવોડ્સ હેવ બીન એક્ટિવેટેડ ફ્રોમ યેસ્ટરડે ઇવનિંગ. સ્ટેટિક સર્વેલન્સ ટીમો જે છે જે નાકા ઉપર આપણે રાખીએ છીએ એને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે, દેટ વુડ કમ ઇન એક્ઝિસ્ટન્સ કે જ્યારે જાહેરનામું બહાર પડશે. એટલે એના માટેની વ્યવસ્થાને ગોઠવાઈ ગયું છે, બટ દેટ વુડ બી એક્ટિવેટેડ ઓનલી ડે ઓફ નોટિફિકેશન. હું એક્ઝેક્ટ તમને ફિગર આપું છું. રિપોર્ટ વી હેવ રિપોર્ટેડ બટ એના એક્ઝેક્ટ નંબર્સ છે એ જોઈ નાખો. ડિફરન્સ જે દર વખત કરતા આ વખતે જે હું હાઈલાઇટ કરી દઉં એ કે દર વર્ષે આપણે જે ફોટો આઈડીના શું લખ્યું એપિક અને 11 નમૂનાઓ એ ઉપરાંત ફોટો વોટર સ્લિપ જે આપણે ઇસ્યુ કરતા હતા એને પણ વોટિંગ માટે આપણે માન્ય ગણતા હતા, એ પુરાવા તરીકે જે લઈને આવે એને વોટિંગ કરવા જતા હતા. આ વખતે ઇલેક્શન કમિશને 28 ફેબ્રુઆરીએ જે સૂચનાઓ બહાર પાડી છે એ મુજબ ફોટો વોટર સ્લિપ વિલ નોટ બી કન્સિડર્ડ એઝ યોર વોટિંગ આઈડેન્ટિટી. એટલે એના માટે ફોટો વોટર સ્લિપ દ્વારા આપ વોટ નહીં કરી શકો, એ દર વખત કરતાં અલગ છે. અને ઘણા લોકોના મનમાં એવું હોય કે અગાઉ 2-3 ઇલેક્શન સુધી ફોટો વોટર સ્લિપથી ઇલેક્શનમાં અપીયર થયા હોય તો એ ઘર્ષણ ન થાય એના માટે આપના બધા જે રેગ્યુલર ફીડ્સ આવે એની અંદર ફોટો વોટર સ્લિપ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ટ્રીટેડ. અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરીશું આપીશું ટુ ફેસિલિટેટ કે જેથી કરીને તમારું પોલિંગ સ્ટેશન કયું છે એ આપણે જાણ થાય, આપણને વિગતો કયો નંબર છે બધી વસ્તુ આપણી પાસે પહેલાથી ઉપલબ્ધ હોય, પણ એ તમારી આઈડેન્ટિટી માટેનો જે પુરાવો છે એ તરીકે નહીં ગણાય. એટલે એટલું આપણે કેટેગરીકલી પહેલાથી ડિસેમિનેટ કર્યું હોય તો એ કુલ દિવસ ઉપર આપણને એટલે ઓછી તકલીફ પડે. હવે આપે જે પ્રશ્ન પૂછ્યો તો એ ચકાસણી દરમિયાન કેટલી અમાઉન્ટને એનો વિષય છે. જો કોઈ ઉમેદવાર એના પ્રતિનિધિ અથવા તો પક્ષના કાર્યકર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ વાહનમાં 50,000 થી વધુ રોકડ રકમ મળી આવે અથવા વાહનમાં પોસ્ટર, ચૂંટણી સામગ્રી, દારૂ, માદક દ્રવ્યો, હથિયારો અથવા તો ભેટની વસ્તુ જેની કિંમત 10,000 કરતાં વધુ હોય, જેનો ઉપયોગ મતદારોને પ્રલોભન આપવા માટે કરવામાં આવનાર હોવાની શંકા હોય અથવા તો ગેરકાયદેસર વસ્તુ વાહનમાં જોવા મળે તો જપ્ત કરવામાં આવશે. સો
પક્ષ નો કાર્યકર ઉમેદવાર કે એના પ્રતિનિધિ 50,000 રૂપિયા અથવા તો કોન્ટ્રાવેન્ડ આઈટમ કોઈ બીજો કોઈ વ્યક્તિ. હું આ બીજા એનો પણ કહું કે જો કોઈ સ્ટાર પ્રચારક પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે 1 લાખથી ઓછી રકમ સાથે લઈ જઈ રહ્યો હોય અથવા તો પક્ષના કર્મચારીઓ રોકડ રકમ અને ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય એવો પક્ષના ખજાનચી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર સાથે રોકડ રકમ લઈ જતા હોય તો એ જપ્ત કરવામાં આવશે નહીં. આ પ્રમાણપત્રની નકલ સ્ટેટિક સર્વેલન્સ ટીમ વાળાએ રાખવાની રહેશે. અને જો વાહનમાં 10 લાખ કરતાં વધુ રકમ મળી આવે અને કોઈ પણ ગુનામાં સંકળાયેલ હોવાની અથવા તો ઉમેદવાર એજન્ટ કે પક્ષના કાર્યકર્તાઓ સાથે જોડાણની શક્યતા ન હોય તો સ્ટેટિક સર્વેલન્સ ટીમ એ રોકડ રકમને જપ્ત કરશે નહીં. અને પરંતુ 10 લાખથી વધુ હોય તો આવકવેરા અધિનિયમ અંતર્ગત આવશ્યક કાર્યવાહી કરવા માટે સંબંધિત આવકવેરા અધિકારીને જાણ કરશે. સો ધીઝ આર સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન જે છે અને એ પ્રમાણે આ લોકોને ટ્રેન પણ કરવામાં આવે. એટલે એના ખાલી પુરાવાની પાસે હોવા જોઈએ. સર એની લિમિટ કેટલી? એની લિમિટ કેટલી? 10 લાખથી વધુ હોય તો ઇન્કમ ટેક્સને જાણ કરવાની. બીજે કોઈ અપર લિમિટ જેવી કંઈ નથી. સોશિયલ મીડિયા પર તમે વોચ કેવી રીતે રાખશો? સોશિયલ મીડિયા પર તમે વોચ કેવી રીતે રાખશો? અમારું સ્ટેચ્યુટરીલી ઇટ ઇઝ મેન્ડેટ ઇઝ ગિવન ફોર એક્સપેન્ડિચર મોનિટરિંગ. એટલે એની અંદર સોશિયલ મીડિયાની અંદર જે એક્ટના વાયોલેશન થતા હોય, આરપી એક્ટમાં કોઈના અભદ્ર ટિપ્પણી કરવી, કોમ્યુનલ હાર્મોની વાયોલેટ થાય એ પ્રકારનો હોય તો એના માટે જે આરપી એક્ટ અને આઈપીસીની જોગવાઈઓ છે એ પ્રમાણે પ્રોસીડ કરી. પણ જ્યાં સુધી એક્સપેન્ડિચર મોનિટરિંગ રિલેટેડ એ વિષય છે ત્યાં સુધી ઇટ સોશિયલ મીડિયા યુઝ્યુઅલી ડઝ નોટ કોસ્ટ ધેટ. જે તમે આપણે બીજા બધા પ્રિન્ટિંગ સભા મેળાવડો એ બધામાં જે કોસ્ટ થતી હોય છે સોશિયલ મીડિયા વુડ બી વેરી એના માટે કોઈ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ નથી. બટ ઇફ ઇટ ઇઝ ઇમ્પ્લિમેન્ટરી ઓર ઇટ ઇઝ વાયોલેટિંગ ઓફ એની અધર લો દેટ વુડ બી પ્રોસીડેડ અકોર્ડિંગ ટુ દેટ પર્ટિક્યુલર એનેક્ટમેન્ટ. બટ થ્રુ સોશિયલ મીડિયા વી કેન સેન્ડ અરાઉન્ડ ન્યુમરસ મેસેજીસ ટુ ધ પીપલ ઇફ યુ પરચેઝ એની સિમ કાર્ડ. સો યુ હેવ ટુ પે ફોર દેટ ના. અલ્ટિમેટલી આપ જે કહો છો, વી આર ટોકિંગ અબાઉટ ટુ થિંગ્સ. વન ઇઝ a violation of a statute and the other is expenditure. So expenditure માં એમના કોઈ ઇશ્યુઝ હોય because sim everybody has a sim. So એના જે account કરવાનું છે એટલે account for it, but that is not the major expenditure because everybody practically has a mobile phone nowadays. So social media that way would not be very costly. What would be the limit of the candidate? 70 lakhs for parliamentary post. 70 lakhs. 70. સર, જેમને વોટિંગ કાર્ડ નથી મળ્યું અત્યારે હાલમાં, તો એ બીજા કયા પુરાવાના આધારે એનું મતદાન કરી શકે? લિસ્ટ હું બોલી જોઉં છું. પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વિસ આઈડેન્ટિટી કાર્ડ વિથ ફોટોગ્રાફ ઇશ્યુડ ટુ એમ્પ્લોઈઝ બાય સેન્ટ્રલ, સ્ટેટ ગવર્મેન્ટ, પીએસયુ ઓર પબ્લિક લિમિટેડ કંપનીઝ, પાસબુક વિથ ફોટોગ્રાફ ઇશ્યુડ બાય બેંક ઓર પોસ્ટ ઓફિસ. ચોથો થયો. ફિફ્થ ઇઝ પેન કાર્ડ. ફોર્થ ઇઝ સ્માર્ટ કાર્ડ ઇશ્યુડ બાય આરજીઆઈ અંડર એનપીઆર, રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા જે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરમાં ઇશ્યુ થયેલા હોય છે સ્માર્ટ કાર્ડ. ફિફ્થ, સેવન્થ ઇઝ મનરેગા જોબ કાર્ડ. એઇટ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ઇશ્યુડ અંડર ધ સ્કીમ ઓફ મિનિસ્ટ્રી ઓફ લેબર. નાઇન્થ ઇઝ પેન્શન ડોક્યુમેન્ટ વિથ ફોટોગ્રાફ. 10th is official identity card issued to MPs, MLA, MLCs. And 11th is Aadhaar card. So passport, driving license, PAN card and Aadhaar card would be more or less applicable to general population. Baki bata to identity card and passport with photograph. These are the numbers usual. Agar aap puravao epic simai manne rahe. Sir, voting slip aapne aapi slip. જે સૂચનાઓ છે એ પ્રમાણે એમના પક્ષનું ઇટ વુડ બી ઓન પ્લેઇંગ પેપર એના સિમ્બલ સાથે. સર, હાઉ મેની ન્યુ વોટર્સ હેવ બીન ટર્ન્ડ અપ? ઓકે, ઇટ્સ 26,000 ન્યુ વોટર્સ. Exact number 1,26,000 જેટલા જે મતલબ 18 to 21 1,26,000 જેટલા. 18 to 21 is 1,26,000.
ગઈકાલ એટલે આજે સવારે 6 વાગ્યા સુધી, ગઈકાલ રાતના જે હોર્ડિંગ્સ ને બધા રિમૂવ થયા છે, ડિપ્લેસમેન્ટ વોલ રાઇટિંગ એન્ડ બેનર્સ પોસ્ટર ઇઝ 49, એન્ડ ગઈકાલ સાંજે જાહેરાત થઈ એટલે રાત્રિ દરમિયાન જે એક્ટિવિટી થઈ છે 49 ઇન ધ ડિસ્ટ્રિક્ટ, બાકીના આ જે મેજર જે કંઈ વર્ક છે ઇટ ઇઝ ટુ બી પ્રાઇવેટ પ્રોપર્ટીઝની અંદર 3 દિવસ સુધીમાં એ રિમૂવ કરવાના બેનર્સ કે જેની અંદર પોલિટિકલ ફંક્શનરીઝ ને પ્રમોટ કરતા કે એ પ્રકારના ફોટા કે લખાણો હોય એવા જિલ્લામાંથી આજ સવારના રિપોર્ટ પ્રમાણે 307 કેસો છે, એમાંથી 49 રિમૂવ થઈ ગયા છે, બાકીના બધા પ્રોસેસ હોય છે. એમાં ઇલેક્શન કમિશને હમણાં તાજેતરમાં એક સ્પષ્ટતા એ કરી છે કે આર્મ ફોર્સિસ ના ફોટોગ્રાફ્સ કે એની સાથે પોલિટિકલ પાર્ટીઝ છે એ પ્રચારને નહીં કરી શકે. સો આર્મ ફોર્સિસ માટે અલગથી સૂચના આપી છે કે ધે વિલ નોટ બી યુઝ્ડ ફોર પ્રમોટિંગ અ પર્ટિક્યુલર પાર્ટી ઓર પર્ટિક્યુલર એમના ફોટોગ્રાફ્સને યુઝ કરવા ઉપર પ્રતિબંધ કરતો પત્ર.